રેખા એ ને છેદતી રેખા છે સીઓ અને બીજી છેદે છે બેટા એફઈ એ ને છેદતી બે રેખાઓ છે। હવે આ આકૃતિના આધારે આપણે જવાબ લખીશું। પહેલો સવાલ પૂછ્યો છે કે એ બિંદુને સમાવતી રેખાઓ, ઈ બિંદુ આ અહીંયા ઈ બિંદુ છે બરાબર ને બેટા, આ ઈ બિંદુને સમાવતી રેખાઓ આપણે લખવાની છે। તો પહેલી લખીશું આપણે કે રેખા એઈ, રેખાનો સંકેત કરીશું બેટા અને લખીશું કે એઈ। ઓકે, ત્યાર પછી લખીશું કે રેખા બીઈ, અને ત્યાર પછી લખીશું કે રેખા ડીઈ। ઓકે, ચલો પહેલો જવાબ આપણો પૂરો થઈ ગયો, આ રેખા ઈ ને સમાવતી રેખાઓ છે। ઓકે, ચલો ત્યાર પછી એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, આ બિંદુ એ છે તો બિંદુ એ માંથી પસાર થતી રેખાઓ લખવાની છે આપણે। તો પહેલું લખ્યું બેટા આપણે કે રેખા એઈ, ત્યાર પછી રેખા એબી, ત્યાર પછી લખ્યું કે રેખા એડી, અને છેલ્લે રેખા એઈ તો આવી ગયું બરાબર છે। ઓકે, રેખા એઈ, રેખા એબી અને રેખા એડી આ બિંદુ એ ને સમાવતી રેખાઓ છે। ત્યાર પછી કીધું છે કે ઓ બિંદુ જેમાં છેદે તે રેખાઓ, છેદે એટલે આને છેદ્યું કહેવાય બેટા બરાબર છે, ઓ બિંદુ છેદે તેવું લખવાનું છે। તો રેખા એ બી છે એમાં કયું બિંદુ કયું છેદે છે બેટા, તો સી ઓ, તો અહીંયા લખાય કે ઓ બિંદુમાં છેદે તે રેખાઓ, તો કઈ રેખા લખીશું, તો રેખા લખીશું બેટા આપણે કે સી ઓ, સી ઓ પણ લખી શકાય અથવા તો ઓસી પણ લખી શકાય। ઓકે, આ ઓ બિંદુમાંથી છેદતી રેખાઓ છે। ત્યાર પછી એક બીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ, તો પહેલા તો બે જોડ કરી નાખીશું। તો પહેલું છે બેટા કે રેખા એઈ, પહેલી જોડ કઈ મળી બેટા આપણને, તો રેખા એઈ બરાબર। પછી બીજી જોડ આ એ છે અને બીજી જોડ છે તો છેદતી એટલે એને બેટા છેદે છે તે, તો કઈ આવશે સીઓ, સીઓ આ બે રેખા છે એને કયા બિંદુમાંથી છેદે છે, તો બી બિંદુમાંથી છેદે છે, તો લખીશું કે રેખા એ અને રેખા સીઓ ને કયા બિંદુમાં છેદે છે, તો બી બિંદુમાં છેદે છે। ઓકે, હવે બીજી જોડ બનાવવાની છે, તો બીજી જોડ બનાવીશું બેટા એઈ, રેખા એઈ અને બીજું રેખા ઈએફ, બીજું રેખા એઈ અને રેખા ઈએફ, ને કયા બિંદુમાં છેદે છે, તો ઈ બિંદુમાં છેદે છેદે છે। ઓકે બેટા, સમજાઈ ગયું હશે, આકૃતિ દોરવાની છે અને દાખલો નોટમાં લખવાનો છે। આગળ આપણે દાખલા નંબર 4 લખીશું, સમજીશું દાખલા નંબર 4। સૂચના છે કેટલી રેખાઓ પસાર થાય છે। ઓકે બેટા, એમાં પહેલું પૂછ્યું છે આપણે કે એક બિંદુમાંથી, તો એક બિંદુ છે બેટા આપણી પાસે બિંદુ ઓ છે। ઓકે, આકૃતિ આપણી પાસે છે બિંદુ ઓ છે, તો એક બિંદુમાંથી બેટા અસંખ્ય રેખાઓ પસાર થાય છે, આપણે જેટલી કરવી હોય તેટલી રેખાઓ પસાર થાય છે। આ ઓ બિંદુ છે બરાબર, એમાંથી રેખા પસાર થઈ રેખા એલ, રેખા એમ, રેખા એન, રેખા પી
बराबर छे, असंख्य रेखाओ पसार थाय छे, एक बिंदुमांथी असंख्य रेखाओ पसार थाय छे। तो पहेलानो आपणने सवाल पूछ्यो छे के एक बिंदुमांथी, तो आपणे लखीशुं रेखाओ, અસંખ્ય રેખાઓ પસાર થાય છે। બીજું પૂછ્યું છે કે બે બિંદુમાંથી, તો બે બિંદુ છે બેટા, આપણી પાસે બે બિંદુ છે, બિંદુ P અને બિંદુ Q, તો બે બિંદુ છે તો બે બિંદુમાંથી બેટા તો માત્ર એક જ રેખા પસાર થાય છે, બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય છે અને એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે બે બિંદુમાંથી। તો લખીશું કે માત્ર એક જ रेखा पसार थाय छे। ओके विद्यार्थी मित्रों, हवे बेटा आपणो स्वाध्याय 4.1 एनी अंदर नो दाखलो आपणे चौथो पूर्ण करीए छे। अहींनो आपणो आ लेक्चर पूरु करीए छे बेटा। हवे आवता लेक्चर मां मळीशुं। आकृति दोरी अने दाखलो नोट पर लखवानो रहेशे। ओके, थैंक यू।